बनासकांठा जिल्लामां हनी ट्रेपनी टोळकी सक्रिय थई छे। पैसादार लोकोने टार्गेट बनावीने लाखो रूपिया पड़ावी लेवानी फरियादो उठी रही छे। સ્વરૂપ યુવતીઓને ઉપયોગ કરી સોશિયલ મીડિયામાં મિત્રતા બનાવી યુવક સાથે વિડીયો અને ફોટા પાડી બ્લેકમેલ કરવામાં આવે છે। તાજેતરમાં જ પાલનપુરમાં હની ટ્રેપ ફરિયાદ દાખલ થઈ હતી। હની ટ્રેપના આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલના હવાલે કરી દીધા છે। જોકે વેપારી મથક ડીસામાં છેલ્લા કેટલાય દિવસથી હની ટ્રેપની ગેંગ પૈસાદાર લોકોને નિશાન બનાવી લાખો રૂપિયા પડાવતી હોવાની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની છે। સ્વરૂપવાન યુવતીઓ વોટ્સએપ મેસેજ કરીને પૈસાદાર યુવકોને ફસાવી બ્લેકમેલ કરે છે। બાદમાં તેને ધાક ધમકી આપી 5-10 લાખની માગણી કરી પતાવટ કરે છે। અનેક લોકોને ટાર્ગેટ બનાવી હની ટ્રેપ કરી ફસાવવામાં આવી રહ્યા છે, પરંતુ પરિવાર અને સમાજના ડરથી બચવા માટે હની ટ્રેપ ગેંગને લાખો રૂપિયા આપી દે છે અને પોલીસને ફરિયાદ કરતા ડરે છે। શું છે હની ટ્રેપ તે જાણીએ। પહેલા સોશિયલ પ્રોફાઇલથી અંગત જાણકારી મળે છે। સ્વરૂપમાં યુવતીઓ મેસેજ કરીને કરે છે મિત્રતા, યુવકને પ્રેમમાં ફસાવવાનો કરે છે પ્લાન, વિડીયો અને ફોટાથી બ્લેકમેલ કરે છે, દાદ ધમકી આપીને 5-10 લાખની માગણી કરે છે, અશ્લીલ વિડીયો વાયરલ કરવાની આપે છે ધમકી। ડીસા સહિત પાલનપુરમાં અનેક લોકો હની ટ્રેપમાં લૂંટાયા છે। ભોગ બનનાર પોતાની આબરૂ બચાવવા પોલીસ ફરિયાદ કરતા ડરે છે। આજકાલ બનાસકાંઠા જિલ્લામાં હની ટ્રેપ ટોળકી ખૂબ જ સક્રિય બની છે। પૈસાદાર લોકોને ટાર્ગેટ બનાવી અને 5-10 લાખ રૂપિયા પડાવી લેવાની ઘટના સામે આવી રહી છે। છેલ્લા કેટલાય સમયથી સુંદર સ્વરૂપવાન યુવતીઓ વોટ્સઅપ મેસેજ કરી અને સામેના વ્યક્તિ સાથે પહેલાં મિત્રતા કેળવે છે અને ધીરે ધીરે મિત્રતા વધુ ગાઢ બને છે ત્યારે એ બહાર લોબી રૂટ પર ફરવા જાય છે અને ત્યાં આગળ અસલી હરકતો થાય છે અને એ કેમેરામાં વિડીયો અને ફોટોગ્રાફ ક્લિક કરે છે અને બાદમાં જે યુવકને ધાક ધમકી આપી અને 5-10 લાખ રૂપિયા પડાવી લે છે। આ ખૂબ મોટી ગેંગ છે। હમણાં તાજેતરમાં પાલનપુરમાં જ આ એક ફરિયાદીએ હિંમત દાખવી અને પોલીસ મથક સુધી પહોંચ્યો અને ફરિયાદ નોંધાવી હની ટેપના મામલે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડ્યા છે। મહત્ત્વની વાત એ છે કે સૌથી વધુ આ ઘટના ડીસામાં બની છે। ડીસામાં કેટલાક વેપારીઓ પણ એના ભોગ બન્યા છે, ડૉક્ટર પણ એના ભોગ બન્યા છે। આ લોકો સુંદર યુવતીઓ દ્વારા મેસેજ કરવામાં આવે છે અને ધીરે ધીરે એ મિત્રતા કેળવે છે અને આની અંદર મોટાભાગના લોકો સંડોવાયેલા છે, પરંતુ પોતાની આબરૂ સાચવવા માટે કરીને પોલીસ મથક સુધી પહોંચતા નથી। ખૂબ મોટી આખી ગેંગ છે, તે ડીસા આજુબાજુના વિસ્તારની પણ છે। પોલીસ આ બાબતે ઝીણવટભરી ખૂબ જ તપાસ કરી રહી છે, પરંતુ જ્યાં સુધી જે લોકો હની ટ્રેપના ભોગ બન્યા છે ત્યાં એ જે આરોપ ભોગ બન્યા છે એ લોકો જ પોલીસ મથક સુધી નહીં પહોંચે ત્યાં સુધી પોલીસ પણ એમાં કશું કરી શકે એમ નથી। એટલે કેટલાક લોકો જે ભોગ બન્યા એમને થોડી હિંમત દાખવવાની જરૂર છે, કારણ કે આ મોટું હની ટ્રેપનું પર્દાફાશ બનાસકાંઠામાં થઈ શકે તેમ છે અને આખી જે ગેંગ છે એ ડીસા આજુબાજુ પંથકના વિસ્તારની પણ છે। પૈસા કોને પડાવવા, ધાકધમકી કોને આપવા એ અલગ અલગ જવાબદારીઓ હની ટ્રેપ ટોળકીમાં આપેલી છે। પોલીસ અને એને સપોર્ટ કરવાની જરૂર છે। ઘણા લોકો અમારી પાસે પણ જે ભોગ બનીને છે અમારી પાસે પણ આવ્યા છે, પરંતુ તે મીડિયાથી આવવા માગતા નથી। એ લોકો તમામ પ્રકારની માહિતી પણ અમને આપી છે, જે લોકો હની ટ્રેપ સાથે જોડાયેલા છે એના નામ પણ અમે એ જે લોકો માહિતી આપી એનું જાણીએ છીએ, પણ જ્યાં સુધી કાયદેસરની કાર્યવાહી એમની સામે નહીં થાય ત્યાં સુધી હાલ એ નામ અમારે બોલવા પણ ખૂબ મુશ્કેલ છે। એટલે જે લોકો હની ટ્રેપના અંદર ભોગ બન્યા છે એ લોકોએ હવે આગળ આવી અને આખી ટીમનો પર્દાફાશ કરવાની જરૂર છે। કેમેરામેન વિશાલ ગોલ સાથે વિનોદ સુંદેસા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર।